હલોિન ગુજરાત ના ખૂણે ખૂણે થી શહેર શહેર થી ગામડે ગામડે થી આવેલા તમામે તમામ મારા વાહલા વિદ્યાર્થીઓનું આજના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચાલો જલ્દી આવી જાઓ એટલે આપણે રિવિઝન કરવાની શરૂઆત કરી દઈએ તૈયારી કરવાની શરૂઆત કરી દઈએ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દઈએ ચાલો જલ્દી 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 આવી જાઓ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ વેલકમ ટુ ડેઝ લાઈવ લેક્ચર જય દ્વારકાધીશ હા મારો વાલો દ્વારકા દ્વારકાધીશ ચાલો

હેલો બબર શેરની ધ્રુવી મેમ થેન્ક યુ સો મચ કેમ છો એકદમ મજામાં વિદ્યાકુલ સાથે જોડાવા શું કરવું જોડાય તો ગયા છો તમારે કેટલું જોડાવું છે વિદ્યાકુલ સાથે જોડાય તો ગયા છો થેન્ક યુ સો મચ ચાલો તો શરૂઆત કરીએ આજે આપણે ગ્રામરના ટોપિક જોવાના છીએ એક તો ફ્રેમ ધ ક્વેશ્ચન અને બીજું કન્ઝન ચાલો બધા ડબલ્યુ શબ્દ જે છે એ દરેકે દરેક ડબલ્યુએચ શબ્દ આપણે લખતા જઈએ નંબર વુ નંબર વન વુ વુ કોના માટે વપરાય કરતા અથવા કોઈ વ્યક્તિ કે જે ક્રિયા કરે છે એ ક્રિયા માટે વપરાય બરાબર આપણે બોલીએ વુ

ત્યારે શેનાથી સવાલ થશે વ્યાડથી સવાલ થશે એના પછીનો WH શબ્દ વેન એટલે ક્યારે જેનો ઉપયોગ શા માટે થાય છે સમય જાણવા માટે થાય છે તો જ્યારે સમય દર્શક શબ્દને દૂર કરીએ ત્યારે શેનાથી સવાલ થાય વેનથી સવાલ થાય એના પછીનો WH શબ્દ વાય વાયનો ઉપયોગ ક્યારે કરીએ જ્યારે આપણે કારણ દર્શક શબ્દ જાણવો હોય ત્યારે

શું થાય કોને થાય તો જ્યારે કર્મ વાચક વ્યક્તિનું નામ દૂર થાય ને કયું નામ દૂર થાય કર્મ વાચક વ્યક્તિનું નામ દૂર થાય ને ત્યારે વોમ થી સવાલની શરૂઆત થાય કર્મવાચક નામ કર્મના સ્થાન ઉપર કર્મનું સ્થાન ક્યાં હોય ક્રિયાપદની બાજુમાં હોય હવે ઈ ક્રિયાપદની બાજુમાં જે કર્મ આપેલો છે ઈ કર્મનું નામ દૂર થઈ જાય તો સવાલની સવાલની શરૂઆત શરૂઆત થાય થાય નેક્સ્ટ એના પછીના શબ્દ મેની તો રહી જ ગયું હાવ મેની હાવ મેની શાના માટે વપરાય છે હાવ મેની સંખ્યા જાણવા માટે થાય છે એના ઓપ્શનમાં હાવ મચ શા માટે વપરાય જથ્થો જાણવા માટે વપરાય છે એના પછી ઓલ્ડ શા માટે વપરાય છે ઉંમર જાણવા માટે વપરાય છે એના પછી ફાર શા માટે વપરાય અંતર જાણવા માટે વપરાય છે એના પછી લોંગ તો ફોર પછીનો સમય દર્શક શબ્દ કટ થઈ જાય ને ત્યારે હાવ લોંગ થી સવાલની શરૂઆત થાય તો આ બધા જે શબ્દ છે એ હાવ ને લગતા શબ્દ છે કે જે હાવ નો પરિવાર છે હજી હાવ નો પરિવાર છે કયો કયો હાવ નો પરિવાર છે એ જોઈએ જેમ કે તમને હાઉ ઓફન આપેલું હોય તો સેન્ટેન્સમાંથી ટ્વાઇઝ વન્સ ટુ ટાઈમ થ્રી ટાઈમ નેવર ઓલવેઝ સમ સેલ્ડમ આવા શબ્દ જ્યારે દૂર થાય ત્યારે સવાલની શરૂઆત છેનાથી થાય હાઉ ઓફન થી થાય અથવા તો તમે બીજો કયો શબ્દ છે હાઉ મેની ટાઈમ્સ કયો શબ્દ છે હાઉ મેની ટાઈમ્સ આમાંથી કોઈ પણ

પણ મારે આજે ગ્રામર ચલાવવું છે મેં કાલ કીધું તું ફિક્સ ન રે ભાઈ કીધું તું કાલ નહોતું કીધું કોટડિયા આર્ય થઈ મને ખબર જ હતી મેં કીધું આને હું કઈક બીજું કરીશ ને એટલે કે છે કે ભાઈ મેમ તમે આમ આજે આ કરાય પછી મેં એમ કીધું તું પછી કાલ જોઈ વાતાવરણ ઉપર હશે કાલ મને એમ થશે ગ્રામર ચલાવશે તો ગ્રામર ચાલશે મને એમ થાય છે કે ભાઈ કરવું છે તો ત્યારે હું એ કરાવી દઈશ ઠીક છે ચાલો તો આવડવી જોઈએ વાક્ય રચના તમારે જાતે લખવાની નથી તમારે ખાલી યાદ રાખવાનું છે કે કયા શબ્દનો યુઝ ક્યારે થાય કેવા પ્રકારના શબ્દ નીકળી જાય ત્યારે કેવા પ્રકારના ડબલ્યુએસ શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય બને છે બરાબર એના બેઝ થશે ચાલો સિન્સ સમજાયું ને ચાલો સિન્સ હું તમને સમજાવી દઉં એમની થિયરી પણ આપણે સમજી લઈએ સિન્સ વેન જ્યારે તમને આ રીતે સમય આપેલો હોય સિન્સ નાઇન્ટીન એટી ફાઈવ અને એમાંથી તમને આવો સમય દર્શક શબ્દ આ નાઇન્ટીન એટી ફાઈવ સમયદર્શક શબ્દ કહેવાય તો આ શબ્દને રિમૂવ કરવાનો કીધો હોય ને ત્યારે શેનાથી સવાલની શરૂઆત થાય સિન્સ વેનથી સવાલની શરૂઆત થાય અને એની જગ્યાએ જો તમને એમ કીધું હોય કે ઇન ધ ઇવનિંગ અથવા તો ઇન ધ મોર્નિંગ અથવા તો એટ સેવન પીએમ આવી રીતે કોઈ સમય દર્શક શબ્દ રીમૂવ કરવાનો કીધો હોય ત્યારે શેનાથી સવાલની શરૂઆત થાય વેનથી સવાલની શરૂઆત થાય નો ક્લિયર હવે જોઈએ આપણે એક્ઝામ્પલ ફર્સ્ટ ક્વેશ્ચન માય ફાધર ગેન ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે મારા પપ્પા દર રવિવારે ક્યાં જાય છે લાઇબ્રેરી જાય છે તો એવરી સન્ડે સમ ટાઈમ ઓલવેઝ નેવર રેરલી સેલ્ડમ વન્સ ટ્વાઇઝ થ્રાઇસ વન ટાઈમ્સ ટુ ટાઈમ્સ થ્રી ટાઈમ્સ ફોર ટાઈમ્સ આ આવા શબ્દ જ્યારે સેન્ટેન્સમાંથી રિમૂવ કરવાના કે ત્યારે હાઉ ઓફનથી અથવા તો હાઉ મેની થી આ બંનેમાંથી કોઈ પણ એક પ્રકારના ડબલ્યુએસ શબ્દ શબ્દથી શરૂઆત થશે જોઈએ આપણે અહીંયા તમને હાઉ ઓફન આપેલું છે હાઉ મેની ટાઈમ્સ તો નથી આપેલું એટલા માટે આન્સર તરીકે શું આવશે ઓપ્શન એ આન્સર આવશે બરાબર હાઉ ઓફન ડીડ યોર ફાધર ગો ટુ ધ લાઇબ્રેરી વેન શું કામ નહીં આવે

અથવા ઓન સન્ડે એટ સન્ડે નહીં આવે સોરી એટ ઓલત એ તો ત્યારે આવે એટ વાળું જે હોય એ જ્યારે ઘડિયાળનો સમય બતાવો ત્યારે એટ આવે પછી દિવસનો સમય બતાવો ને ત્યારે ઇન આવે પછી તમારે વારનો સમય બતાવો ને ત્યારે ઓન આવે ઓન સન્ડે ઓન મંડે ઓન ટ્યુઝડે ઓન વેન્સડે ઓન ફ્રાઇડે ઓન થર્સડે ઓન સેટરડે તો ત્યારે આવા શબ્દ દૂર કરવાનો હોય ત્યારે વેનથી સવારની શરૂઆત થાય ઓકે પછી કોઈ એવા આપેલા છે એવરી ઓલવેઝ નેવર વન્સ સમ તો ત્યારે આવે સિન્સ વેન આવશે ઓકે મેમ એક્ઝામમાં આવ્યું હતું તો મેં વેમ કર્યું હતું મારો એક માર્ક્સ કપાઈ ગયો બસ આના લીધે જ માર્ક્સ કપાઈ ગયો હજી આ વાતની ખબર ધીરે ધીરે ફેલાઈ રહી છે બાકી ધીરે ધીરે નોલેજ આવતું જાય છે તમને શું લાગે છે કે આ એવરી સન્ડે માં બધા હાવ ઓફનનો યુઝ કરતા હતા એમ ના ધેર ઇઝ વન ટાઈમ

કે જ્યારે ને આપણે શીખવાની શરૂઆત કરી હતી ત્યારે આપણે આને વુ વુ બોલતા હતા ના આપણી પાસે નોલેજ આવી ગયું આપણને ઇંગ્લિશમાં વધારે જાણતા ગયા રિસર્ચ કરતા ગયા તો હવે ઘણા વ્યક્તિ આને હુ બોલે છે હુ આર ધાર હુ આર યુ વુ યુ મીટ યુ અથવા વુ ઇઝ યુ હુ ઇઝ હડ આ રીતે આપણે બોલતા થઈ ગયા નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન ટ્રીશા હેઝ બિન વિથ અસ સિન્સ 2030 સિન્સ પછી સમય દર્શક શબ્દ આપ્યો છે તો સિન્સ વેન સમયની શરૂઆત થશે તો કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન બી કરેક્ટ આન્સર આવશે તો સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર આવશે ઓપ્શન બી નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન બોઇઝ આર જમ્પિંગ ઓન ધ બેગ તો બોયઝ એ કરતા ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી કે ડી કયા ઓપ્શનમાં આપ્યું છે વુથી શરૂઆત થાય છે ઓપ્શન સીમાં તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન સી નેક્સ્ટ એના પછી મીના ઇઝ ક્રાઇંગ બીકોઝ શી હેઝ લોસ્ટ હર પર્સન તો બિકોઝ પછીનું સેન્ટેન્સ દૂર કરવાનું હોય ને તો એને કારણ દર્શક શબ્દ કહેવાય અને એ જ સવાલની શરૂઆત માટે 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 થશે અને ઇંગ્લિશ શબ્દ છે વાય ટેન્સ યુ હેવ અ ટુ ઓપ્શન એ ઓર બી નાવ અહીંયા તમને હેઝ આપ્યું છે અહીંયા ઈઝ આપ્યું છે ઉપર સવાલમાં તમને ઈઝ આપેલું છે તો કયો કરેક્ટ ઓપ્શન કહેવાશે ઓપ્શન બી તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને ક્વેશ્ચન નંબર રામજી લુક્સ યોર ગાર્ડન તો અહીંયા ફરીથી તમને કરતા નીચે અંડરલાઇન આપેલી છે તો અહીંયાથી કર્તાને દૂર કરીએ તો શેનાથી સવાલ થશે વુ થી જ સવાલની શરૂઆત થશે તો આપણે અહીંયા લખીએ વુથી જ્યાંથી સવાલની શરૂઆત થતી હોય એ ઓપ્શનને આપણે સિલેક્ટ કરીએ તો અહીંયા કરેક્ટ ઓપ્શન કયો છે ઓપ્શન એ તો સિલેક્ટ કરીએ આપણે ઓપ્શન એ ને કર્ણાવતી એક્સપ્રેસ વિલ અરાઈવ એટ અ ટેન પીએમ તો અહીંયા તમને એટ આપેલું છે જો આ યાદ રાખજો એટ ક્યારે આવે ઇન ક્યારે આવે ઓન ક્યારે આવે જેમ મેં તમને હજી હમણાં જ કહ્યું કે આ જે શબ્દ છે એ શબ્દ આવા આવા સિચ્યુએશન હોય ત્યારે આવશે તો એટ આપેલું છે તો હવે આ સવાલની શરૂઆત છે વેનથી થશે તો વેન વાળો એક જ ઓપ્શન છે અને એ કયો ઓપ્શન છે ઓપ્શન સી તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે ઓપ્શન સી આન્સર આવશે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ હી કેપ્ટ ઓન લુકિંગ એટ એઝ મધર વિધાઉટ અટરિંગ અ વર્ડ તો તેણે તેની માતા તરફ એક પણ શબ્દ બોલ્યા વગર જોવાનું સતત જ રાખ્યું હતું તો તેણે તેની માતાની સામે કેવી રીતે જોતો હતો અથવા તો કેવી રીતે તે સેન્ટેન્સમાંથી કોઈ મેથડને ને દૂર કરવામાં આવે છે કોઈ પદ્ધતિને દૂર કરવામાં આવે છે ત્યારે સવાલ ની શરૂઆત શેનાથી થશે હાવથી થશે તો હાવ વાળો કયો ઓપ્શન છે ઓપ્શન બી તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન બી આનંદ એ ટુ હંડ્રેડ કિલોમીટર ફાર અવે ફ્રોમ પાલનપુર તો અહીંયા તમને ટુ હંડ્રેડ કિલોમીટર અંતર આપેલું છે અને અંતરને દૂર કરીએ ત્યારે સવાલની શરૂઆત થશે હા ફાર થી થશે ચાલો જોઈએ આપણે અહિયાં ઓપ્શન એમાં હાઉ મત છે ઓપ્શન બીમાં હા ફાર છે ઓપ્શન સીમાં ઓપન છે ઓપ્શન સી સીડીમાં હાઉ મેની ફાર છે તો ઓપ્શન બી કરેક્ટ કહેવાશે તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન બી ચાલો સિલેક્ટ કરીએ આપણે ઓપ્શન બી ને નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ જોઈએ ઓકે ચાલો તો આ થઈ ગયો તમારા ફ્રેમ ધ ક્વેશ્ચન કે જેને આપણે શું કહીશું ડબલ યુ એસ ક્વેશ્ચન્સ કહીશું શું કહીશું ડબલ યુ એચ ક્વેશ્ચન નાવ હવે એના પછીનો જે ટોપિક છે ટોપિક છે એના બેઝ છે કન્ઝન બેઝ છે ચાલો યાદ કરો કન્ઝન કયા કયા કન્ઝન તમે શીખ્યા છો કયા કયા કન્ઝકશન આવે છે તો તમને યાદ કરાવ્યા હતા યાદ કરો મારા સવાલનો જવાબ આપતા જ નથી બોલો બિચારા સવાલનો જવાબ જ નથી આપ્યો ચાલો આપણે સૌથી એનો સવાલનો જવાબ લઈ લઈએ ઉભા રહી જાઓ ઊભા રહી જાઓ ઊભા રહી જા ઉભા રહી જા મેડમ તમે સારું ભણાવો છો મારા પપ્પા કહેતા હતા આ તમારો સવાલ છે કે કોઈ બીજું હતું ઘડીક ખમો પેલા આપણે એનો સવાલ લઈ લઈએ બીજું કોઈ કઈ નહીં બોલે બરાબર જેને એ સવાલનો જવાબ આવડતો હશે ને એ જવાબ દેશે ઓફન એટલે વાર ઓફન વૂમ ક્યારે વપરાય જ્યારે કર્મ તરીકે કોઈ વ્યક્તિનું નામ હોય ને ત્યારે વૂમ વપરાય કર્મ તરીકે કર્મની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ હોય અને એ વ્યક્તિના નામને દૂર કરવાનું હોય ત્યારે વૂમ વપરાય

और नाइदर नॉट येट ओके बिजू कहे हां लॉन्ग हाउ लॉन्ग अह फोर पछी समय दर्शक शब्द दूर करवाना हो त्यारे हाउ लॉन्ग वपरा जी हैज गॉट लोएस्ट मार्क साची नीचे नीटी होय तो वो जावे हां नहीं वो आवे साची हैज गॉट लोएस्ट मार्क तो वो आवे हु हैज गॉट लोएस्ट मार्क નાઈધર ઓર હે નાઈર ઓર નો આવે નોર આવે આઈધર નાઈર નાઈધર નોર આઈધર ઓર બંનેમાંથી કોઈ પણ એક પણ કહી શકો પણ કહી શકો વીસ થી પચીસ વાર મોકલ્યો પછી તમે જવાબ આપ્યો એવા એવું ન હોય મેં તમાર સવાલ જ ન જોયો હોય નકર મને હું ઘા વાગતા હોય મને સવાલ સવાલ સવાલના જવાબ આવડતા હોય કાંઈ ઘા ન વાગે પણ તમારો સવાલ ન આવ્યો હોય બીજાની કમેન્ટ આવી ગયું પણ તમારી કમેન્ટ જ ન આવી જયારે હું કમેન્ટ વાંચતી હોય ને ત્યારે તમારી કમેન્ટ ન આવી હોય કમેન્ટ જે હોય ઉપર જતી રહી હોય મને ને ઘા વાગતો હોય સવાલ પૂછે એ તમને ગમે કે ભાઈ આ સવાલ પૂછ્યા હશે અને નવા પૂછે તો પછી એમ કે ફરીથી સમજાવો ને હવે એકની એક વસ્તુ મેં ત્રણ વખત સમજાવી હોય તો એમ કે ફરીથી સમજાવ તો એ મને ઘા વાગે મન ઘા ક્યારે વાગે ખબર નઈ બસ હું તમને કહી દઉં છું પછી કેતા નઈ હા મેં એમને ઓળખી લો તમે જ્યારે તમે મને ત્રણ ત્રણ વખત હું ભાષાંતર કરાવી લેતી હોય ત્રણ ત્રણ વખત હું સમજાવી દેતી હોય અને તમે મને એમ કેતા ફરીથી કયો ને એટલે તઈ મન ઘા વાગે પણ તમે એમ કેતા કે મેમ આ કેવી રીતે આ કેવી રીતે તો મને ક્યારે ઘા નો વાગે જરી કઈ નો વાગે સમજાણું ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ પાછું આપણું તો કન્ઝક્શનના ફોર્મ કેટલા કેટલા જેમ કે એન્ડ નામનો શબ્દ છે અહીંયા થિયરીને સાઈડમાં સમજી લઈએ કારણ કે થિયરીનું પેજ અહીંયા નથી એટલે જે શબ્દો છે શબ્દ ને આપણે અહીંયા રિવાઇઝ કરી લઈએ એન્ડ છે બટ છે દેન આફ્ટર આઈધર ઓર નાઈધર નોર આઈધર ઓર નીધર નોર બીજું કયું બટ યટ તો આમાં આવી જાય ને બટ યટ સ્ટીલ આમાં આવી જાય દાર ફોર સો આમ આવી જાય ઓકે બીકોઝ

બસ નવી યાદ સુધી આપણે રાખીએ હવે આગળ આપણે કવિતા નથી વધારતા બરાબર હા યાદ સુધી જ રાખી દઈએ સ્ટોપ કરી દઈએ ચાલો થઈ ગયો અહીંયા સુધી ઓકે હેપી બર્થ ડે ટુ યુ હા હેપી બર્થ ડે ટુ યુ જો તું યુ જો મારો ક્યારે આવે છે સાતમા મહિનામાં યાર ત્યારે તમે હશો નહીં હો મારી સાથે દસમામાં હશો તો મારી સાથે હશો

અગિયારમાં મહિનામાં સાત તારીખ નહીં હા જુલાઈમાં જોઈએ સૃષ્ટિ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ સૃષ્ટિ ઇઝ એન એમ્બિશિયસ ગર્લ ભાઈ એ સમજદાર પણ છે અને એમ્બિશિયસ ગર્લ પણ છે કે જેનામાં આત્મવિશ્વાસ ભર્યો છે જો શું ભર્યો છે બે એનામાં કંઈક કરી બતાવવાનું ભર્યું છે તો ઓપ્શન આપ્યા છે બટ એન્ડ ત્રણ શબ્દ આપ્યા છે શેનો યુઝ થશે એન્ડ નો યુઝ થશે બટ નો યુઝ નહીં થાય એન્ડ નો યુઝ થશે હેનો થાય વન વન વાળા એન્ડ વપરાય અહીંયા બટ એટલે છતાં પણ થાય જાઓ તો થિયરી પેલા જોયા હોતો અહીંયા શબ્દો મેં ખાલી રિવા રિવાઇઝ કરાવી દીધા છે તો અહીંયા હું આવશે એન્ડ આવશે તો આખો આન્સર શું બનશે હું લખું છું મારા સરસ મજાના અક્ષરે સૃષ્ટિ ઇઝ એન ઇન્ટેલી જન્ટ એન્ડ એમ બી શિયા ગલ

કે ભાઈ સલમાન બીમાર હતો છતાં પણ તે એક્ઝામમાં દેખાયો તો બીકોઝ એટલે છતાં પણ થાય હું ટુ મે બીકોઝ કીધું તો એની ફેરવી નાખું ટુ કરી નાખું છતાં અહિયાં કહો છું કે છતાં પણ તે દેખાય તો બીકોઝ એટલે છતાં પણ થાય બીકોઝ એટલે શું થાય યેટ થાય તો અહીંયા આન્સર શું આવશે યેટ આવશે સલમાન વોઝ ઇલ તમારો આન્સર નહી બદલવાનો તમને તમારા જવાબ ઉપર વિશ્વાસ હોવો જોઈએ હું આવતોય તેમ મારી એબન્ટમાં તમારા જવાબ ઉપર વિશ્વાસ હોવો જોઈએ મેં કીધું બીકોઝ પણ મેં ગુજરાતી કર્યું એના ઉપર તો ધ્યાન આપું તું સમજાય છે તે સાચો જ આપ્યો હતો સાચા ઉપર જ રહેવાનું હું એમ જ કહું છું સાચો હોય તો સાચા ઉપર જ રહો કોઈ તમને ગમે કહી જાય તમારે સાચા ઉપરથી આગું ત્યાં પાછું આમ તેમ નથી થવાનું સમજાય છે હાલો યેટ એટલે છતાં પણ થાય જે રીતે બટ એટલે છતાં પણ થાય બટ યેટ સ્ટીલ આગળ હમણાં મેં કન્ઝક્શન યાદ કરાવ્યા ત્યારે યેટ નહોતી બોલી ત્રણ વાર બોલી રિપીટ કરો તો

ભાઈ તે બીમાર હતો છતાં પણ તે ગયા ગયું એટલે યેટ આવે સમજાણું યેટ મતલબ કે જ્યારે વિરોધાભાસ વાક્ય હોય ને કે આવું હતું છતાં પણ આમ થયું આમ હતું તેમ બન્યું આમ હતું છતાં પણ તેમ થઈ ગયું આમ કર્યું છતાં પણ આ ઘટના થઈ ગઈ સમજાય છે ત્યારે યેટ આવશે નેક્સ્ટ એના પછી રિઝવાન ફેલ ઇન ધ એક્ઝામ હી ડિડન્ટ લુઝ કરે હવે રિઝવાન જે છે એ એક્ઝામમાં ફેલ થયા

તેની હિંમતને ગુમાવી નેક્સ્ટ એના હર પોકેટ મની શી વોન્ટેડ ટુ બાય અ ન્યુ ડ્રેસ વૃદ્ધિ તેની પોકેટ મની બચાવી તેને નવો ડ્રેસ ખરીદ્યો બીકોઝ સો દેટ

બિકોઝ કારણ કે તેની ઈચ્છા નવું ડ્રેસ ખરીદવાની હતી વોન્ટેડ ટુ બાય અ્રેસ ચાલો ડન વોન્ટેડ એટલે ઈચ્છા છે ને ઈચ્છા રિદ્ધિએ પોકેટ મની બચાવી કારણ કે તેની ઈચ્છા નવો ડ્રેસ ખરીદવાની હતી એટલા માટે વોન્ટેડ આવ્યો ડન નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ ધ મેનેજર કોલ એન ઇમરજન્સી મીટિંગ હી ડિસ્કસ ધ મેથડ તો મેનેજરે ઇમરજન્સી મીટિંગ બોલાવી પરંતુ તેણે મેટર ડિસ્કસ કરી હતી કે એન્ડ તેણે ડિસ્કસ કરી મેટર કે તેથી તે મેટર ડિસ્કસ કરી હતી તેથી તેણે મેટર ડિસ્કસ કરી હતી તો એન્ડ ઇમરજન્સી મેટર બોલાવી ડિસ્કસ ધ મેટર એન્ડ હી ડિસ્કસ ધ મેટર એન્ડ પાકું એન્ડ કેટલા હોશિયાર થઈ ગયા છો તમે મારી કરતા હોશિયાર થઈ ગયા છો જોયું આમ સોલ્વ કરાય કેમ કરાય

એક બે વખત સેન્ટેન્સ ને વાંચવાનું પછી એને સોલ્વ કરવાનું ઠીક છે ચાલો સાચી હા સાચી નેક્સ્ટ એના પછી આગળ ધ મેન ઇઝ અ ફ્રોમ મેડલ્સ ગોલ્ડ મેડલ્સ એ માણસ ત્યાંનો છે કે જેણે નવ ગોલ્ડ મેડલ જીત્યા તો વુ વિચ કે વુઝ વુ વિચ કે વુઝ શું આવશે વુ આવશે કારણ કે હવે ઈ વુ કઈ રીતે મુકાશે મને ખબર ધ મેન વુ હેઝ વોન નાઇન મેડલ્સ ઇઝ ફ્રોમ જેમિકા અથવા તો ધ મેન ઇઝ ફ્રોમ જેમિકા વુ હેઝ વોન નાઇન મેડલ્સ આવું સેન્ટેન્સ નહીં બને બનાવતા નહીં આવું સેન્ટેન્સ તમારે આવશે નહીં પણ કઈ રીતે બને તમે જોઈ લો એકવાર શીખી લો થોડુંક ટ્વિસ્ટેડ છે તમને એમ થતું હોય કે ફૂલ સ્ટોપ ને કાઢીને હું ત્યાં લખી દઈશ તો ચાલશે નહીં ચાલે સૌથી પહેલા અહીંયા તમારે લખવાનું છે ધ મેન બરાબર કોમા ઈ માણસ કે જે કે જેણે માણસ કે જેણે હેઝ વોન કે જે જીત્યો છે કેટલા મેડલ નવ ગોલ્ડ મેડલ તો અહીંયા મેં શું કર્યું નવ ગોલ્ડ મેડલ્સ ઇઝ કે જેણે નવ ગોલ્ડ મેડલ જીત્યા છે એ કોણ છે ઇઝ ફ્રોમ ઇઝ ફ્રોમ જામિકા જામિયકા જામિયકા ક્યાંનો છે બારના દેશનો લાગે છે જામિયકા જાવ બનશે સમજાય છે ક્યાં સેમ થાય છે કેટલા ડાયા કેટલા માસૂમ છોકરા છે કે જે એમની બધી વાતો શેર કરવા માટે અહીંયા તૈયાર બેઠા છે થેન્ક યુ

ઓકે ડન ચાલ નેક્સ્ટ એના પછી ધ બોયઝ ન્યુ વુ હેડ બ્રોકન ધ ગોલ્ડ ગ્લાસ ધ કેપ ક્વાઇટ છોકરા જે હતા એ જાણતા હતા કે કોણે કાચ તોડ્યો પરંતુ તેઓ ચૂપ રહ્યા તો ધો એન્ડ એન્ડ સો તો પરંતુ ને પણ પણ કહેવાય પરંતુ ને છતાં પણ કહેવાય તો એ છતાં પણ માટે એ પણ માટે એ પરંતુ માટે કોઈ એવો શબ્દ છે કે જે આ ત્રણ માંથી એનો શબ્દ હોય શકે કયો શબ્દ છે ધો તો અહીંયા શું આવશે ધો આવશે તો વાક્યની શરૂઆતમાં લખીએ આપણે ધો ધ બોયઝ ધો ધ બોયઝ ન્યુ વુ હેડ બ્રોકન ધ ગ્લાસ બ્રોકન ધ ગ્લાસ

અને વાચ ટીચર આસ્ક મહિમા ટુ સ્ટેન્ડ અપ ટુ રીડ યુનિટ વન ઉભી થા વાચ તો બટ ઓર કે એન્ડ ઉભી થા તર યુનિટ વાચ એવું તો નહીં જ આવે અથવા તો એમ પણ નહીં આવે કે અથવા યુનિટ વાચ અથવા તો પણ યુનિટ વાચ

એન્ડ 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 રીડ 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 યુનિટ 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 ટુ કે ભાઈ એને કહ્યું કે ઊભી થા અને તું રીડિડ યુનિટ વન રીડ કર ગ્લાસમાં એસ નથી લખ્યો કોને કીધું ગ્લાસમાં એસ નથી લખ્યો હે કોણે કીધું આ ગ્લાસમાં એસ નથી લખ્યો હું તમને બતાવું જો

ઈ બદલાવતા વાર તો લાગે ને આમ જો કેટલી વાર લાગે મેં તો તમને હમણાં 1 મિનિટમાં કહી દીધું આમ જો હું અહીંયાથી આમ આમ જાવ અહીંયાથી નામ કરું પછી માં કલર તો જો ને કયો કલર લેવો આ કલર મે લીધો છે ગ્રીન બે કલર છે હવે ઈ બે બે કલરમાંથી માં મેચ તો કરવો ને ચાલો ડન નેક્સ્ટ એના પછી આગળ જઈએ બસ પૂરું થઈ ગયું તો આ બે ગ્રામરના ટોપિક કે જે આજે આપણે શીખ્યા નંબર 1 ફ્રેમ ધ ક્વેશ્ચન નંબર 2 કન્જક્શન આ બે ગ્રામરના ટોપિક શીખા હવે એના પછી પોયમ છે હવે પોયમ મારે નેક્સ્ટ લેક્ચર માં ભણાવી કે નહીં એ હું પછી નક્કી કરીશ પણ અત્યારે હું તમને એમની સ્ટોરી તો કહી દઉં ભણાવવા જાય તો વળી શું થઈ ગયું હે ને ખાલી ખોટી વાતો કરવી ગપાટા મારવા નહીં તો શરૂ થઈ જશો મેં આજે આ લીધું મેં આજે આ કર્યું મેં આજે મેં આમ આમ કર્યું માસુમ રહ્યા પાછા તમે નાના છોકરાની જેમ શરૂ થઈ જાઓ કેટલી વાતો હોય વાતો તો પાછી પત્યે નહીં એટલા માટે ઓકે અય બાય વાળા એ બાય વાળી અહીંયા

બીજું જે વ્યક્તિ બની જઈએ છીએ એમાં યુવાન મતલબ કે આપણે યુવાન બની જઈએ છીએ યુથ બની જઈએ છીએ બરાબર આપણે યંગ હોઈએ છીએ મેચ યુથ બની જઈએ યુવાન હોઈએ છીએ જ્યારે આપણો જે સ્વભાવ હોય છે એ ચીડચીડિયો હોય છે આપણો સ્વભાવ ચંચળ હોય છે આપણો સ્વભાવ ગમે કામને ફટાફટ ફટાફટ કરી નાખવામાં માનતો હોય છે એવો હોય ત્યારબાદ જે આપણો સ્વભાવ હોય છે એ સ્વભાવમાં મેચ્યોરિટી આવી જાય છે મેચ્યોરનું લેવલ આવી જાય છે બરાબર આપણે સમજણવાળા બની જઈએ છીએ આપણે થોડા એવા જ્ઞાની વ્યક્તિ બની જઈએ છીએ આપણી પાસે થોડી એવી સમજ આવી જાય છે અને ધેન આફ્ટર આપણે કેવા વ્યક્તિ બની જઈએ છીએ એક અનુભવી વ્યક્તિ બની જઈએ છીએ કેવા વ્યક્તિ અનુભવી વ્યક્તિ એટલે કે ઓલ્ડ વ્યક્તિ બની જઈએ છે કે જે વ્યક્તિની તુલના કદાચ કોઈની પણ સાથે ન કરી શકાય તો આ પોયમને ચાર વહેંચવામાં આવી છે એમાં જે નદીની વાત કરી છે એ નદી એક વ્યક્તિનું જીવન છે એ એક વ્યક્તિનું લાઈફ છે એક વ્યક્તિનું જીવન છે અને એ જીવનના ચાર પાસા એમણે સમજાવ્યા છે આપણું બાળપણ આપણી યુવાની આપણું અનુભવ એટલે કે આપણે મિડલ એજ નંબર ફોર વૃદ્ધ અવસ્થા આ ચાર વસ્તાની એમણે વાત કરેલી છે બરાબર છે અને ચારે ચાર વસ્તુની એણે અહીંયા મિસ્ટેક કરેલી છે ઓકે ચાલો ત્યાર પછી આપણે અહીંયા જોઈએ યુથ એટલે શું થશે ભાઈ મિડલ એજ ના થશે તો આપણે અહીંયા લખીએ યુથ એના પછી મેચ્યોર પર્સન કે જે મધ્યમ એજમાં આવે છે ઓકે નેક્સ્ટ એના પછી આગળ જઈએ ધ યુઝફુલ પ્લાવ હવે આજે ધ યુઝફુલ પ્લાવ છે એ યુઝફુલ પ્લાવ એટલે શું થશે ખેતી થશે હળ થશે હવે આમાં એક ગામડાના સુંદર મજાના વાતાવરણની વાત કરેલી છે ગામડાનું એક સુંદર મજાનું વાતાવરણ છે કે જે વાતાવરણની અહીંયા સુંદરતાની વાત કરેલી છે એ ગામડાના લોકોની કમ્પેરિઝન કોઈ પણ વ્યક્તિ સાથે ન કરી શકીએ આપણે એવું જ છે ને યુઝફુલ પ્લાવ ખેતી કરે છે કે જેમની સવાર પક્ષીઓના કલચોળથી થાય છે અને એમની સાંજ બહુ જલ્દી પડી જાય છે બહુ જલ્દી જમી લે છે બહુ વહેલા સૂઈ જાય છે બહુ વહેલા જાગી જાય છે સવારથી લઈને સાંજ સુધી એ પરિશ્રમ કરે છે મહેનત કરે છે એમનું જે વાતાવરણ છે એ વાતાવરણ પ્રદૂષણ મુક્ત વાતાવરણ છે ખેડૂતનું મન કે જે હંમેશા હળમાં પોરવાયેલું રહે છે મન હંમેશા ખેતીમાં પોરવાયેલું રહે છે કે જેની તુલના કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાથે ન કરી શકીએ કે જે ભૂખરા રંગના કપડાં પહેરે છે કેવા રંગના કપડાં પહેરે છે ભૂખરા રંગના કપડાં પહેરે છે કે જે થોડા મેલા અને એવા છે નેક્સ્ટ એના પછી જઈએ બી ધ બેસ્ટ બનવાની વાત કરે છે તમે જેમાં પણ છો તમારી જે પણ સ્કિલ છે એ સ્કિલમાં તમે બેસ્ટ બનો તમારું જે પણ ટેલેન્ટ છે એ ટેલેન્ટમાં તમે બેસ્ટ બનો જરૂરી નથી કે આપણે કોઈ એવી વ્યક્તિની તુલના કરીએ કે જે વ્યક્તિનું માથું મોટું છે જે વ્યક્તિનું કદ મોટું છે જ્યાં મોટી વ્યક્તિ ન જઈ શકે ને ત્યાં નાની વ્યક્તિ નથી જઈ શકતી અને જ્યાં નાની વ્યક્તિ જઈ શકે છે ત્યાં મોટી વ્યક્તિ નથી જઈ શકતી બંનેના પોતાના પાર્ટ હોય છે કોઈ નાનું કોઈ મોટું નથી હોતું દરેકનો એક જ સમય હોય છે જ્યારે હાથી મોટો હોય છે ત્યારે હાથી પાસે તાકાત હોય છે એકવાર એ મરી ગયો તો એ એ જે પ્રાણી જે છે એ પ્રાણીને ખાવાની મતલબ કે ત્યારે તાકાત કોનામાં આવી જાય છે કીડીમાં આવી જાય છે તો સેમ એના જેવું જ છે યાર કે નાનું મોટું કઈ નથી હોતું જોબ નાની મોટી નથી હોતી દરેક કાર્ય કાર્ય હોય છે દરેક સ્કિલ સ્કિલ હોય છે દરેક ટેલેન્ટ ટેલેન્ટ હોય છે જો તમે મોટું ન થઈ શકો તો નાના વ્યક્તિ બનીને રહો જો તમે કોઈ હાઈ ક્લાસના ઓફિસર નથી બની શકતા તો એક નાના ક્લાસના ઓફિસર બની જાવ પણ કંઈક તો બનો બેસ્ટ બનો બરાબર છે કંઈ ન બની શકો પણ બેસ્ટ બનો એવી રીતે અહીંયા વાત કરેલી છે કેટલાક એક્ઝામ્પલ દ્વારા વાત કરેલી છે કે ભલે તમે એક કેપ્ટન ન બની શકો પણ ખલ્લાસી બની જા પ્રવાસી બની જા બરાબર તમે એને ચલાવી ન શકો તો કાંઈ નહીં પણ એમાં પ્રવાસ કરવા લાયક બની જાઓ તો એવો તો એવો એવો વ્યક્તિ તો બની જાઓ નેક્સ્ટ એના પછી જે ફોર્થ પોયમ છે એ છે સીધ સો મતલબ કે સમુદ્રને જુઓ સીધ સો કે જેમાં સમુદ્રની વાત કરેલી છે હવે સમુદ્ર તરીકે અહિયાં લેખક એવું કહેવા માંગે છે કે આજ પહેલા ક્યારે પણ મેં નોટ કે સમુદ્ર શ્વાસ લે છે અને શ્વાસ બહાર પાડે છે એ પહેલા મેં નોટ કે સમુદ્રની પણ ઉંમર છે એ સમુદ્ર પણ વૃદ્ધ છે કે જેમાં સૂર્યના પ્રકાશ દ્વારા કરચલીઓ પડે છે જેમાં સૂર્યના પ્રકાશ દ્વારા સળ પડે છે કે જેને પવન પણ હલાવી શકે છે અને હલાવી એનામાં ઘડી પાડી શકે છે આટલી એને નહોતી ખબર આ ત્રણ પોઈન્ટ ની વાત કરેલી છે પવન એને હલાવીને સળ પાડી શકે છે એમાં કરચલી પાડી શકે છે એ શ્વાસ અંદર અને બહાર લઈ શકે છે આની અને બિલકુલ પણ ખબર નહોતી તો આવી કોઈક સ્ટાંજા છે શોધ સીની તો આવી ચાર સ્ટાજ કેટલા સમજી નાની અમથી હતી એ નાની અમથી સ્ટોરીને આપણે સમજી લીધી હવે એમના ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ જોઈશું ચાલો ક્લિયર અહીંયા સુધી કોઈને કોઈ ક્વારી કોઈને કોઈ ડાઉટ હવે ઈશ્યુ ક્વેશ્ચન બસ બાય કેવાની જ ઉતાવળ નો ગઈ કે ક્યારે મેડમ જાય શાંતિ હે ને નવમા ધોરણમાં પણ શાંતિ જ એટલી હોય ગમે એનો સેશન આપણને એમ થાય કે ભાઈ આ એકાદા લેક્ચરમાં હખના બેહતા હશે પણ નહીં ગમે એ સેશનમાં બાય 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 લગીને જ બેહી ગયા હોય કે ક્યારે હવે આપણે જા હોય એમ આ નવ ટકા કે મને કઈ નથી સમજાણું મારું હું સમજવું હું નહીં સમજાણું ના પાડે છે

આ આવા નખરા નહીં આવે અમુક અમુક તમે આમ થોડીક શેતાની કરતા હોય થોડુંક નટકટપણું હાલતું હોય તો એ આવશે પણ પછી હાવ આવું કરશો ને તો એ નહીં ચાલે હો નહીં હર્ષ તો હું કામ કરે છો એ કેટલી વાર ના પાડી છે એટલા મોટા મેસેજ કારણ વગરના નહીં કરવાના નાના હશે થોડાક એવા હશે મસ્તીવાળા હશે તો એ હજી હું એમ કહીશ કે ભાઈ હા તો પછી એની સજા માછલીનો એક પ્રકાર ફિશ ઓકે મતલબ તમારે ઘરે ફિશિશ છે હા એક સરખી માછલી હોય ને એક સરખી એક માછલી હોય ને તેને ફિશ કહેવાય એની એ પ્રજાતિની વધારે માછલી હોય ને એની એજ એની એ જ સ્પિશિસમાં બીજી કોઈ જાતિઓ છે ને તો એને પણ ફિશીસ કહેવાશે બહુવચન એનું ફિશ થશે પણ અલગ અલગ પ્રજાતિઓની અલગ અલગ સાઈઝની અલગ અલગ કલરની માછલીવો હોય તો એને ફિશિશ કહેવાશે ત્યારે ફિશનું બહુવચન થશે ખબર હતી આ નહોતી ખબર ને બાવળિયા હર્ષ કરી દેવો છે માફ હર્ષને એમ તો તમારો ક્લાસ તમારી સાથે છે જુઓ તો ખરા કેટલો સપોર્ટ તમને કોઈ એક બીજાનો ઓળખો તમે આમ જોત ખરા કોઈ એક બીજા નથી ઓળખતા તો એ સપોર્ટ તો જુઓ તમારો વાહ મને એમ લાગે છે કે ક્યારેક સ્ટુડન્ટ અને ટીચરની વચ્ચે ઝઘડો થશે ને તો વિદ્યાર્થી હંમેશા સ્ટુડન્ટ સાથે રહેશે ટીચર એકલા થઈ જશે ગામડામાં આવ્યા છો કારણ કે મારો પગ ભાંગી ગયો છે ટેક કેર બેટા ધ્યાન રાખો અચ્છા એમ કયો છો ખાટલો આવ્યો મેં કીધું આજે અમે અમારા ઘરે ખાટલો આવ્યા તો ખાટલો તમારો હતો એવું કયો નઈ ધ્યાન રાખો બેટા એવું જ કેક નતું ને કેવું લાગે અમાર સપન હેડસો ગ્રેટ ચાલ તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ છીએ હા માફ કરી દીધો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે અને ધ્યાન રાખજે તારા ક્લાસ મિત્રોનું પણ ધ્યાન રાખજે કારણ કે એ જો તારી કેર કરતા હોય એ જો તને સપોર્ટ કરતા હોય તો તારો પણ પાર્ટ બને તારો પણ રોલ બને કે તું પણ એને સપોર્ટ કર ઠીક છે ચાલો તો અહીંયા સુધી આજના સેશનને રાખીએ એન્ડ આર્ય બેટા ધ્યાન રાખજે વુ બાય ટેક કેર સી સુન